મંગલ ભવન અમંગલ હારી જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય ઉપસ્થિત દરેક શ્રોતાજનોના હૃદયમાં સ્થિત અસ્તિત્વને મારા પ્રણામ. લક્ષ્ય ચેનલના માધ્યમથી જોઈ રહેલા દરેકમાં બિરાજિત અસ્તિત્વને પ્રણામ.
આપણે કથામાં જોતા હતા ભગવાન રાઘવની બાળ લીલા, રામજીની બાળ લીલા બહુ થોડી છે. શ્રીમદ ભાગવતજીમાં કૃષ્ણની બાળ લીલા ઘણી બધી છે. આ મર્યાદા પુરુષોત્તમ છે, ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે ઓછા વધુ નથી, બરાબર સમજી લેજો. રામ અને કૃષ્ણ એનું કમ્પેરિઝન કરવાનો પ્રયત્ન ન કરતા, નહીં તો આજે ઘણા લોકો બેઠા બેઠા વાતો કરે કે રામમાં ચાર કળા ઓછી હતી, કૃષ્ણમાં ચાર કળા વધારે હતી. હવે આ કેદી કળા માપવા ગયો હશે, ગોજી કળા માપવાનું કઈ યંત્ર આવે છે? કળા એ પદ્મપુરાણમાં કોષ્ટક છે, એક કળા એટલે જળ તત્વ, બે કળા એટલે જેની અંદર જીવન હોય છે, જેને વૃક્ષો કહે એ હલીચલી ન કરે, ત્રણ કળા એટલે પશુ એ હલનચલન કરે, ખોરાક ખાય, ચાર કળા એટલે માનવી આપણે બધા. આમાં જેની વિશિષ્ટ બુદ્ધિ હોય એને પાંચ કળા, અને એનું પ્રમાણ મેં સાંભળ્યું છે મહાપુરુષો પાસેથી, એ કહું છું. આપ બધાએ લગ્ન વાંચતા હોય, ગોરબાપા ભૂદેવ વાંચતા હોય, એ સાંભળ્યું છે. એમાં બોલે ને પટેલ શ્રી પાંચ, એવું બોલે છે જો આપે સાંભળ્યું હોય. જો કે આપણે એવું ધ્યાન દેતા જ નથી, બસ પતાવો ઝટ. લગ્નમાં પટેલ શ્રી પાંચ એમ બોલવામાં આવે, એટલે વિશિષ્ટ જેનામાં કળા. છ કળા એ ખંડિયો રાજા, સાત કળા એ ચક્રવર્તી, આઠે આચાર્ય, નવે પરમહંસ, રાવણમાં દસ કળા, આવી આવી સોળ કળાનું વર્ણન છે. જેની અંદર સોળે સોળ કળા છે એને પરમાત્મા કીધા છે. રામજીની બાળલીલા બહુ સીમિત છે, કારણ કે એક અવતારની મર્યાદાઓ છે, એ મર્યાદાઓની બહાર ના જઈ શકાય. જે જે સ્થાન ઉપર આપણે હોઈએ એની મર્યાદા છે ને બાપ. આપણે ઘરમાં વડીલ હોય તો વડીલ તરીકે રહેવું જોઈએ, આપણી મર્યાદા હોય. પછી નાનું છોકરું તોફાન કરે એમ આપણે ન કરાય, વડીલ હોય. બાળક છે એ ગુલફી ખાવાનું વ્યાન કરે, પણ 65 વર્ષે આપણે વ્યાન ન કરાય ગુલફી ખાવી છે. એના એના ઉંમરની સમયની બધી મર્યાદાઓ છે. એમ ભગવાન રામજી એની અવતાર મર્યાદાઓમાં છે. કાગભૂષુંડીજી ભગવાનની બાળ લીલાઓ થઈ ત્યાં સુધી શ્રી અવધમાં રોકાયા છે. અદ્ભુત બાળ લીલા. એક કથા તો એવી મળે છે કે સવારના પહોરમાં ભગવાન ધીરે ધીરે ગોઠણ ભેર હાલતા હાલતા દિવાલનો ટેકો પકડી અને ઊભા થઈને હાલે છે. ભગત બાપુ દુલાકાકે લખ્યું કે હું એક પથરો થયો હોત અને એ ફળિયામાં હોત તો મારા ઉપર રાઘવના પગલા પડત ને બાપ. એ સમયે જો પથ્થર તરીકે પણ હું હોત, ભલે હાલતા પડી જાય તો રડવા લાગે. માં કૌશલ્યાજીએ રાઘવના પગમાં પેન્જન એટલે ઝાંઝર પહેરાવ્યું, ઝાંઝર. કૌશલ્યાજીને એના બીજા બધા બહેનોએ કીધેલું સ્ત્રીઓએ કે માં આ તો દીકરો છે, દીકરાના પગમાં ઝાંઝર હોય? ઝાંઝરી તો દીકરીના પગમાં હોય. કૌશલ્યામાં એ કીધું કે રમતા રમતા આઘો નીકળી જાય ને તો મને ખબર પડે એને પેન્જનના અવાજથી. હું કાંઈક કામ કરતી હોઉં ને રાઘવ આઘો વયો જાય તો મને ખબર કેમ પડે? આ એક વાત ઉપરથી સાબિત થાય કે તેદી મહારાજ દશરથજીના જે મહારાણી છે એ કામ કરતા હશે. રામાયણના અન્ય સાહિત્યોમાં મળે છે કૌશલ્યામાં રસોઈ ઘર સંભાળતા, રસોઈ જાતે બનાવતા, પોતાના હાથે. રસોઈ જેટલી હાથે બનાવો ને પ્રેમથી ખવડાવો એમાં આનંદ અનેરો છે બાપ. બીજા રસોઈ બનાવે ને પ્રેમથી રસોઈ બનાવેલી હોય એ તમે ટેસ્ટ કરજો, જેની અંદર પ્રેમ સમાયેલો હોય ને એ રસોઈ મીઠી લાગે છે. આપણે ત્યાં એક પ્રણાલિકા હતી, પેલા હાથે દળતા તો ધોળ ગાતા, કીર્તન ગાતા, લોટ બાંધતા હોય તો ગીતાના શ્લોક ગાય, રામાયણની ચોપાઈઓ ગાય, કાંઈ ન આવડે તો ધોળ કીર્તન. પહેલા 4 વાગ્યામાં પ્રભાત્યા બોલાતા,
આ બધાનો હેતુ શું? એક વાતાવરણ શુદ્ધ થાય. હરિનામ સંકીર્તનની તાકાત. તમે ચોપાયો કે શ્લોક બોલતા બોલતા લોટ બાંધ્યો હોય ને, એ રોટલીમાં અનેરો આનંદ સમાયેલો હોય. પણ હવે આપણી અત્યારે મુસીબત એ છે, ટીવીનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે રસોડા સુધી પહોંચી ગયું છે. એ લોટ બાંધતા બાંધતા કે જરાક આમ ટીવી કરો, ટપુડાને અમાર ન જોવો હોય. એ ઊંધા સચમાં જોતા જોતા લોટ બાંધી, શક્ય હોય ત્યાં સુધી રસોડાને બાકાત રાખજો ટીવીથી. સારા વિચાર કરતા કરતા, ધર્મનું ચિંતન કરતા કરતા કરેલી રસોઈની સ્વાદ અનેરો હોય છે. એક દિવસની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે રામચંદ્ર મહારાજમાં. રામજી હાથમાં પૂરી ખાતા ખાતા બહાર આંગણામાં ફરે છે, અયોધ્યાના આંગણામાં, અને કાગભૂષણની સામેની દિવાલ ઉપર કાગડાના સ્વરૂપે વિરાજિત છે. રામના રૂપને નિહાળે છે. એને અંદરથી એવી ઈચ્છા થઈ કે ભગવાનનું જૂઠન મને મળે તો, ભગવાન જે પૂરી ખાય છે એ એઠી પૂરી હું લઈ લઉં તો. એટલે જે દિવાલ ઉપર બેઠા હતા ત્યાંથી આમ ઉડી અને પૂરી લેવાનો પ્રયત્ન કાગભૂષણજીએ કર્યો છે. પણ જેવા પૂરી લેવા આવ્યા એટલે રામજી હાથ લઈ લીધો, પૂરી ન લેવા દીધી. તો કાગડો બીજી દિવાલ ઉપર વયો ગયો. વળી ત્યાંથી ઉડ્યો પૂરી લેવા, પૂરી જોંટવા જાય એટલે રામજી હાથ લઈ લે, પછી તો રમત થઈ ગઈ બાળ સહજ. ચાર પાંચ વખત ભગવાને એમ કર્યું. ભૂષણજી એમ વિચારે કે મારી ભાગ્યમાં મારા હરિનું જૂઠણ નહીં હોય, મારા હરિનો પ્રસાદ નહીં હોય. ભગવાનને એમ થયું કે હવે આને હેરાન નથી કરવો. એટલે પાંચમી વખત ભૂષણજીએ પૂરી લઈ લીધી, અને પૂરી લઈને સામેની દિવાલ ઉપર કાગડાનું તમે નિરીક્ષણ કરજો, એ જે કાંઈ ખોરાક લાવે ને એક પગ નીચે દબાવી દે, આમ પગ નીચે, અને સાંસથી તોડે. એ કાગભૂષણજી પૂરી પગ નીચે દબાવીને તોડવા ગયા એટલે અહીંયા રાઘવે રોવાનું ચાલુ કર્યું. પૂરી લઈ ગયા એટલે એક ક્ષણ માટે કાગભૂષણજીને ભ્રમ થયો છે, ઓ આ પૂરી હાટું રોવા માંડે એ કઈ બ્રહ્મ થોડો હોય. એક પૂરી હાટું બ્રહ્મને થાતા વાર નથી બાપ, બ્રહ્મને સમજવો બહુ અઘરો છે. ભૂષણજી જેણે રામાયણની રચના કરી, ઉત્તરકાંડમાં ભૂષણજી રામાયણ છે. જો સમય મળે ને તો રોજ ભૂષણજી રામાયણનો પાઠ કરજો રોજ. અને જેના ઘરમાં નિયમિત કાગભૂષણજી રામાયણનો પાઠ થાય ને, એના 3 મહિને તમે રિઝલ્ટ જોજો. ચમત્કારની વાત નથી કરતો તમને, પણ એનું રિઝલ્ટ મળવા મળશે. કાગભૂષણજી રામાયણમાં એટલી તાકાત છે, અને બહુ નાની હનુમાન ચાલીસા જેવડી જ થાય, 5 મિનિટમાં થઈ જાય. આખો પરિવાર બેસીને ભૂષણજીનો પાઠ કરજો. ભૂષણજીને ભ્રમ થયો છે, ઓ આ બ્રહ્મ ન હોય. ભગવાન સમજી ગયા કે આને હજી સમજાણું નથી. એ સમયે ભગવાનને બગાસું આવ્યું અને કાગભૂષણજી એના મુખમાં ઉતરી ગયા છે. અંદર ગયા તો અંદર આવા અનેક બ્રહ્માંડો છે, અનેક બ્રહ્માંડો. આ એક બ્રહ્માંડ નહીં, આવા અનેક હજારો વર્ષ વીતી ગયા છે. અંદર દરેક બ્રહ્માંડમાં ભરતખંડ જોવા મળ્યો, દરેક બ્રહ્માંડમાં શ્રી અયોધ્યા જોવા મળી, દરેક બ્રહ્માંડના શ્રી સરયુ નદી જોવા મળ્યા, દરેક બ્રહ્માંડમાં દશરથ અને કૌશલ્ય અલગ અલગ જોવા મળ્યા, પણ રામ રૂપ દુસરા નહીં દેખા. રામ બધી જગ્યાએ એક હતો. ત્યારે ભૂષણજીને ખાતરી થઈ કે પરમાત્મા એક જ છે બધી જ જગ્યાએ. ગરુડજીને કથા કરતા કરતા ભૂષણજીની આંખમાં આંસુ આવી ગયા છે. હે ગરુડ, મને સમજાયું મારો હરિ છે. રામ ભગાતિ જલ મામ માન મીના, રામ ભગતિ જલ મામ મન મીના, રામ ભગતિ
કૌશલ્યાને ભ્રમ થયો, ભૂષણડીને ભ્રમ થયો. શ્રીમદ ભાગવતજીની કથા તમે જુઓ, બ્રહ્માને ભ્રમ થયો છે. ભાગવતની પ્રખ્યાત કથા છે. ઠાકોરજી ગૌપાલક બન્યા છે, વાસરુ સરાવા જાય છે. અદ્ભુત કથા છે ભાગવતજી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે પરીક્ષિત, યમુના ને કિનારે વૃંદાવનમાં ઠાકોરજી બાળકોની સાથે વાસરુ સરાવા ગયા. રોજનો ક્રમ, મધુમંગલ ઠાકોરજીની આરે હોય, રોજ યશોદામાં જે ભાત આપે, ટિફિન આપે, એમાંથી બધા ખાય. એક દિવસ ઠાકોરજી મધુમંગલને કીધું કે તું રોજ અમારું ખા છો, તો એક દી તારા ઘરનું ભાત મગાવ, તારા ઘરનું ટિફિન લાવ, તારી બાને કેને મારા માટે કંઈક મોકલાવે. મધુમંગલ ગરીબ હતો, ઘેરે આવીને એની માને એમ કીધું, માં કનૈયો મને એમ કહે છે કે આજે તું અમારા માટે મોકલ. માની આંખમાં આંસુ આવી ગયા, બાપ આપણા ઘરમાં કાંઈ નથી, હું તને શું બનાવી દઉં, કંઈ છે જ નહીં. બોલે, માં કંઈક આપ, મારા ભાઈબંધોની વચ્ચે મારી ઠેકડી કરે છે કનૈયો, નહીં કંઈક તો આપ જ. અને બે ત્રણ દિવસ સતત કૃષ્ણ મધુમંગલને કીધા કરે છે. આ ઠાકોરજીની લીલા છે બા. મધુમંગલ, તારી માં લોભી છે, તું લોભી છે, તારા ઘરનું મને નથી ખવડાવવું. એનો અર્થ ઠાકોરજી એમ કહે છે કે તમે ગરીબ હો તોય તમારું ઠાકોરજીને અર્પણ કરો ને તો ઠાકોરજી તમને આપે. તમારે કોઈને કાંઈ દેવું જ નથી તો તમને કોઈ ક્યાંથી આપે બાપ? રિસ્પોન્સિબિલિટી ઉપર આ દુનિયાનો સિદ્ધાંત છે. કંઈક આપો તો મેળવો, તમારે કંઈ આપવું જ નથી તો તમને ક્યાંથી મળે? કંઈક ધર્મમાં વાપરો, સત્કારીમાં વાપરો, ઈશ્વરના નામ ઉપર વાપરો. પણ આપણી માનસિકતા કેવી થાય, મારું મારા બાપનો, તારું મારું હૈયારું, આપણું અંગત, આપણે કોઈને નથી દેવું, તો પછી આપણે બીજા આપે એવી અપેક્ષા કેમ રાખવી? કંઈક આપો તો મેળવો, ગીવર બનો, ગીવર આપતા શીખો. ત્રીજા દિવસે તો હદ થઈ ગઈ. મધુમંગલ આવીને રડવા લાગ્યો એની માં પાસે, માં તારે જે દેવો એ યાદ દે, હવે હું એમને નહીં જાઉં, કૃષ્ણ મને હેરાન કરે છે, મારે કંઈક લઈ જ જવું પડશે. મધુમંગલની માએ રોતા રોતા કીધું, બેટા તું તોફાન કરે છે, રડે છે, પણ તને ખબર છે અમે ન્યા જમવા જઈએ છીએ, આપણા ઘરમાં કાંઈ છે જ નહીં. બોલે, ગમે આપ, કંઈક આપ. બહુ આગ્રહ કર્યો ત્યારે મધુમંગલની માએ કીધું, બેટા ઘરમાં કાંઈ નથી, બે દિવસની ખાટી સાસ પડી છે. ભલે ઈ તો ઈ
આપ ખાટી સાસની કુંડળી મધુમંગલને આપી છે. મધુમંગલ આવ્યો છે વાસરુઓ લઈ લઈને. કૃષ્ણએ જોયું એની ઈચ્છા હતી કંઈક આપે, ભલે ને ખાટી સાસ તો સાસ. પ્રેમ હોય ને ત્યાં અપેક્ષા હોય કે એ મને કંઈક આપે એમ. બસ એ વાત બરાબર છે. કૃષ્ણ કીધું મધુમંગલ માસીએ મારા માટે ખાવાનું મોકલાવ્યું ને, બપોરે તું મને આપજે. બપોર થયા, જમવાનો સમય થયો. કૃષ્ણ કીધું મધુમંગલ લાવ, માસીએ મારા માટે શું મોકલાવ્યું છે. મધુમંગલને વિચાર આવ્યો કે આ તો ત્રણ દિની ખાટી સાસ ઠાકોરજીને આપીશ તો એ બીમાર પડી જશે, આવી ખાટી સાસ ન અપાય. આવી ખાટી સાસ ખાય તો એ બીમાર પડી જાય. એટલે એ કુલડી લઈને ભાગ્યો છે. કૃષ્ણ એની પાછળ દોડ્યા છે. મધુમંગલ મારા માટે મોકલાવેલી સા જે વસ્તુ છે એ તું કેમ લઈ જાશ, મને આપ, મને આપ. આગળ મધુમંગલ પાછળ કૃષ્ણ દોડે છે. મધુમંગલ તો દુબળો પાતળો છે, અશક્ત છે, જાજુ દોડી શકે એમ હતો નહીં. એને એમ થયું કૃષ્ણ મને પકડી લેશે, મારા હાથમાંથી ખાટી સાસ પી જશે, કૃષ્ણ બીમાર પડશે, હવે શું કરવું. દોડતા દોડતા ત્વરિત નિર્ણય લીધો છે. એ સાસની કુલડી મોઢે મૂકી દીધી છે. એને એમ થયું કે હું પી જાઉં, મારો ઠાકોરજી બીમાર નહીં ગમે. એ મોઢે ઉતાવળે સાસની કુલડી મૂકીને આમ એકદમ પીવા ગયો તો મોઢાની બે બાજુથી સાસ ઢોળાવા લાગી છે. કૃષ્ણએ આવીને પકડી લીધો, કુલડી જોંટવા જાય મૂકતો નથી મોઢામાંથી. તો કૃષ્ણએ મોઢા અરે મોઢું માર્યું છે, મોઢામાંથી નીતરતી સાસ મારો હરિ પીવા માંડ્યો છે. અદભુત દ્રશ્ય. એ સમયે બ્રહ્માજી ઉપર જોતા હતા કૃષ્ણની બાલ લીલા. એક ક્ષણ માટે બ્રહ્માને એમ થયું કે એ ગરીબ મધુમંગલના મુખમાંથી નીતરતી સાસ પીતો હોય એ બ્રહ્મ ન હોય. બ્રહ્મ થતા વાર નથી બાપ, બ્રહ્મને સમજવો બહુ અઘરો છે. ભૂષણડીને ભ્રમ થયો, બ્રહ્માને ભ્રમ થયો, યશોદાને ભ્રમ થયો, એમ માં કૌશલ્યાની ભ્રમ જ થયો છે. ઈહા ઉહા દોઈ બાળક દેખે, પારણિયામાં બાળક, મંદિરમાં બાળક, માં ચિત્ત ભ્રમ થઈ ગઈ છે. ભગવાને મુખ ખોલી બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, માને આંખમાં આંસુ આવી ગયા છે. રાઘવ બાપ તમે તો વિશ્વંભર છો, આખા જગતને જમાડનારા, હું તમારું પેટ કેવી રીતે ભરાવું. મેં તમને પૈપાન કરાવ્યું છે, પ્રભુ મને માફ કરજો, રડી પડી છે. ભગવાન બાળક બની માની ગોદમાં આવ્યા, પણ માં છે ને હવે પહેલા જેવો પ્રેમ નથી કરી શકતી. જ્યાં વાલ કરવા જાય ત્યાં યાદ આવી જાય કે આ મારો દીકરો નથી, આ તો પરમાત્મા છે. એટલે જે માતૃત્વ સલકાવવું જોઈએ, માતૃત્વ મળવું જોઈએ, રાઘવને મળ્યું નહીં. ભગવાન એમ થયું કે આ તો મેં ભૂલ કરી, વિરાટનું દર્શન કરાવ્યું, મેં માનો પ્રેમ ગુમાવ્યો. મહાકવિ ભાસ ઉત્તર રામચરિત માનસમાં એવું લખે છે, મહાકવિ ભાસ, રામ અને કૃષ્ણના જન્મ માતૃત્વના પ્રેમને મેળવવા માટે થયા છે. રામ અને કૃષ્ણનો જન્મ માતૃત્વના પ્રેમ માટે થયા છે. ભગવાનને એમ થયું કે મને માનો પ્રેમ ન મળે તો આ મારો અવતાર એળે જાય. માનો પ્રેમ કેટલો અદ્ભુત હોય છે બાપ, નિસ્વાર્થ પ્રેમ છે. જગતગુરુ શંકરાચાર્ય જેવા લખવું પડે કે માં એ માં છે, એ માતૃત્વ છે બાપ, એને કોણ સમજી શકે. આખી દુનિયા સ્વાર્થી છે, માં નિસ્વાર્થી છે. અમે ભણતા ને ત્યારે એક કવિતા આવતી, હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું શેકતો રાખતું.
તો તારણે પુત્ર નાનો રડો છે તો રાખ તો કોણ છાનો સુતો તારણે પુત્ર નાનો રડો છે તો રાખ તો કોણ છાનો હતો સુતો પારણે પુત્ર નાનો રડુ છે તો રાખ તું કોણ છાનો સુકામાં સુવાડી ભીને પોઢી પોતે નાહે દવાળી દયા સુકામાં સુવાડી અરે તમે વિચાર તો કરો, આપણું નાનપણ હોય, આપણે હાજા માંદા થઈ જઈએ, જમણવાર ચાલુ હોય, શ્રીખંડ મઠો બાસુંદી, એ માં એની થાળીમાં લઈને ત્યાં કોઈ કેમ કે તારે આ ન ખવાય, તારા છોકરા નડે એટલે બાસુંદી પાછી મૂકી દે. આપણી હાટું જેણે સ્વાદ છોડ્યા, આપણા માટે ગામતરા છોડ્યા, ઈ માતૃત્વનું વર્ણન કોણ કરી શકે બાપ? આખા જગતમાં બધું મળે, માં ન મળે. ભાડે કદાચ માં ગોતવા જાય ને તો એ ભાડું દો ત્યાં લગી આપણી યારે અભિનય કરે. માં કોઈ દિવસ ન મળે બાપ. કવિ ભુટાદકર લખે, જનની લીહે જોડ સખી નહીં જળે રે, જનની જોડ સખી નહીં જળે રે, દુનિયામાં બધું મળે, માનો મળે મીઠા મધુર મીઠા મેહુલારલો, મીઠા મધુર મીઠા મેહુલારલો, મીઠા મધુર મીઠા મે જગતમાં બધું જ મળશે, માં નહીં મળે. મોરી માત જો જનની નહીં જડે રેલો. અરે આપણી વાત ક્યાં? ભાગવતજીમાં આનો ઉલ્લેખ છે બાપ. ભાગવતમાં સંધ્યાનું ટાણું. એક દિવસ ભગવાન દ્વારકાથી જમવા આવ્યા, બપોરે જમવા બેઠા. અષ્ટપટરાણીઓ ચારે બાજુ ઉભા છે, કોઈના હાથમાં વીજણો છે, બધા પીરસાતું જાય. આમ સોનાનો બાજોટ, સોનાની થાળી, વાટક્યા, ઠાકોરજી બિરાજિત થયા, રસોઈ પીરસાઈ ગઈ, જમવાની તૈયારી કરી. નીચે ભાણામાં જોઈ અને કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા, બોરબોર જેવડા આંસુ પડવા માંડ્યા. રુકમિણી, સત્યભામા, જાંબુવંતી આદિ અષ્ટપ્રાણીઓ પૂછવા લાગ્યા, મહારાજ શું થયું? અમારે કોઈ ભૂલ થઈ ગઈ? અમારાથી કાંઈ પાપ થઈ ગયું? રસોઈમાં કાંઈ વાંધો છે? કૃષ્ણ નથી બોલી શકતા, બતાવીએ ને મહારાજ શું થયું? આપ કેમ આટલા બધા દુઃખી? અયું ભરાઈ ગયું છે.
એકદમ ભાણા ઉપરથી ઉભા થઈ કૃષ્ણ પીતાંબરમાં મોઢું ઢાંકીને રોવા લાગ્યા છે. પ્રભુ બતાવો ને શું થયું છે. રુક્મિણીની આંખમાં આંસુ આવી ગયા છે. ઉદ્ધવ અકરું સત બધા ઉભા છે. પ્રભુ થયું શું. ઘણી વારે ભગવાને પોતાને કંટ્રોલ કર્યા છે. રોતા રોતા કીધું, રુક્મિણી હા હું જમવામાં બેસું ને ત્યારે મારા ભાણામાં કોઈ દિવસ ગોરસ ના આપતા, દહીં ના આપતા. પ્રભુ હા મને ગોરસ આપો ને, મારી મા યશોદાની યાદ આવે છે, મને મારો વ્રજ યાદ આવી જાય, મારા ભોળા મા બાપ નંદ બાબા અને મા યશોદા યાદ આવી જાય છે. જેની યાદ કૃષ્ણને રડાવે બાપ, એ માતૃત્વનો પ્રેમ કેટલો હશે. ઉદ્ધવજી જ્યારે ગયા ગોકુળમાં, જ્ઞાનનું ઘમંડ લઈને ગયેલા ઉદ્ધવ પ્રેમની દીક્ષા લઈને પાછા ફરતા હતા. આખું વ્રજ યમુનાને કિનારે વળાવવા આવ્યું. વ્રજ નંદ અને યશોદાજી આવ્યા છે. ઉદ્ધવ પગે લાગ્યા છે. નંદ બાબા હું જાઉં. હા બાપ. યશોદાને સામે જોઈને કીધું, માં કાંઈ કહેવું છે. સજળ નેત્રે યશોદાએ એક કુરડી આપી છે. ઉદ્ધવે કીધું કે આમાં શું છે માં. બાપ કૃષ્ણને કહેજે આમાં દહીં છે. લાલાને દહીં બહુ ભાવે ને એટલે ઉદ્ધવને એક ક્ષણ એમ થયું કે દ્વારકામાં દહીંની ક્યાં તાણ છે, બાપ કેટલું દહીં છે દ્વારકામાં. નંદબાબાએ કીધું, ઉદ્ધવ મારો એક સંદેશો કૃષ્ણને આપીશ. શું. દ્વારકાધીશને કહેજે કે એની હવેલી મોટી છે, ઘણા બધા કામ રહેતા હશે બાપ, પણ હવેલીને સફાઈમાં જરૂર હોય ને તો મને એને યશોદાને બોલાવી દે. આ પ્રેમ હતો. માતૃત્વનું વર્ણન કોણ કરી શકે બાપ. માના પ્રેમને માટે ભગવાન રાઘવે માએ કૌશલ્યાના મોઢા ઉપર હાથ ફેરવ્યો છે. અને જેવો હાથ ફેરવ્યો એટલે માને ઓલી ઘટનાની વિસ્મૃતિ થઈ ગઈ છે. વિસ્મૃતિ ભૂલાઈ ગયું છે. પુનઃ પાછા જેમ છે એમ પ્રેમ કરવા લાગ્યા છે. ધીમે ધીમે સમય વીતે છે. બાળલીલાનો એક પ્રસંગ છે આગળનો. પછી તો રામજી મોટા થયા, મિત્રોની સાથે શોખમાં રમવા જવા મળ્યા. એક દિવસની ઘટના, બપોરનો સમય થયો, મહારાજ દશરથજી જમવા માટે રસોઈ ઘરમાં આવ્યા છે. કૌશલ્યા એની જમવાની થાળી પીરસે. બોલે મહારાજ બેસી જાઓ. દશરથજી કીધું, રાઘવ ક્યાં છે, રામ ક્યાં છે. બોલે એ તો મિત્રો સાથે રમવા ગયો. અરે એને બોલાવો ને, એના વગર મને જમવું ક્યાં ભાવે છે, એને બોલાવો. કૌશલ્યાજી કીધું, મારે રસોડામાં કામ ઘણું છે, તમે બોલાવો ને, જાઓ તમે બોલાવો. બિલકુલ વાસ્તવિક વાતો છે, અતિશયોક્તિ ભરેલી કોઈ વાત નથી, ચમત્કારની ક્યાંય વાત નથી. એક આપણે જેમ પતિ પત્ની ને બાળક હોય એવી જ વાત છે. કૌશલ્યાજી કે હું રસોડામાં કામ કરું છું, તમે જોતા નથી, તમે બોલાવી લો. તમે જાઓ ને. દશરથજી ગયા. તુલસીદાસજી એનો શબ્દ ચિત્ર કરે છે. ભોજના કરતા બોલા જી બા
સમય થયો, મારા દશરથજી બોલાવા જાય. રાઘવ એ હાલ ને ભાઈ જમવાનું થઈ ગયું, હાલ ભાઈ હાલ. રામજી નથી આવતા એવું તુલસીદાસજી નથી, નહીં આવત તજી બાલ સમાજ આગ્રહ કર્યો હાલ ભાઈ, તો એ રામ આવતા નથી. એટલે અહીંયા ઘણા લોકો પ્રશ્નો કરે છે કે પિતા એ બોલાવ્યા અને રામજી નો આવ્યા, તો અહીંયા પિતાની આજ્ઞા તોડી ન કહેવાય ભાઈ? પિતાજી બોલાવે હિતેશભાઈ અને બોલાવ્યા ના આવે તો એ બાપની આજ્ઞા તો તોડી કહેવાય ને? લ્યો દલીલ કરવા વાળા ગમે નથી પકડી લે, આર્ગ્યુમેન્ટ કરે. પણ ભાઈ આ બાળ લીલાની વાત આપણે ચોખવટ થઈ છે. બાળક હોય નાનું એવું પણ સમજું તો એમાં મર્યાદા મર્યાદાની વાત ક્યાં થઈ? નાનો એવો બાળકને કોળમ બે વર્ષ મૂછું હોય તો કે ખિસ્સામાંથી બધું કાઢે, આમાં મર્યાદાની વાત જ ક્યાં છે? આ બાળ લીલા છે. દશરથજી બોલાવ્યા, આપણે ઘણી વખત આપણા બાળકને બોલાવીએ, હવે એમાં એને મર્યાદા મર્યાદા હોય નહીં, એને મજા ને બાળકો વારે આવતી હોય તો ના પાડે, નથી આવવું પછી કાયસ. એક બાળ સહજ વૃત્તિ છે. એક સંતે કીધું એમ નથી, આનો બીજો અર્થ તમે જુઓ. તુલસીદાસજી એ લખ્યું, ભોજન કરત બોલાવત રાજા. અયોધ્યાનો રાજવી બોલાવા ગયો, બાપ બોલાવા નથી ગયો. ભોજન કરત બોલાવત રાજા, તુલસીદાસજીના શબ્દો છે. રાજા બોલાવા ગયો એટલે ભગવાને કીધું ભાઈ રાજા બોલાવે કે મહારાજા, મને એનાથી કાંઈ મતલબ નથી. જો બાપ બનીને બોલાવા ગયા હોત, પિતા બનીને, તો રામજી આવત. પિતા બનીને નથી બોલાવા ગયા, અયોધ્યાના રાજવી તરીકે બોલાવા ગયા, એટલે રામજી નો આવ્યા નો આવ્યા. બે ત્રણ હાથ કર્યા પછી કંટાળી ગયા દશરથજી. એટલે એક સંતે બીજો અર્થ કર્યો કે તમે બ્રહ્મને બોલાવા જાઓ ને તો કાંઈ તરત ન મળી જાય હાથ કરો, ને એમાં રાહ જોવી પડે. બાપ પુકાર કરો પછી પ્રતીક્ષા કરો, પ્રાર્થના કરો, એ કાંઈ પ્રાર્થના કર્યા ભેગો મેળ પડી ન જાય, એમાં સમય જોઈએ. આપણે જમીનમાં વાવવી તો એને માટે સમય નથી માગી લેતો ઉગવાનો, એ કાંઈ આજ રાતે વાવો ને સવારે ઉગી જાય. જોકે હવે તો આપણે બધા સ્પીડમાં જ હાલવા મળ્યા છીએ, સ્પીડમાં જ. પણ અમુક વસ્તુને જે સમય લાગે એ લાગે. એટલે આ મોબાઈલ કોમ્પ્યુટર એ તમે લગાડો ઝડપથી, પણ તોય કવરેજ હોય જ લાગે નહીં, ન લાગે. આપણે એમ કહીએ બે ખૂટા આવે પણ એ દેખાય ન આવતું હોય કવરેજ. સમય માગી લે છે. દશરથજી કંટાળી ગયા છે અધ્યાત્મના રસ્તા ઉપર, કંટાળે એનું કામ નથી બાપ. પ્રેમના રસ્તા ઉપર, ભક્તિના રસ્તા ઉપર જે કંટાળી ગયા ને એ ફેંકાઈ ગયા છે. રાહ જોવી પડે. શબરીએ આખી જિંદગી રાહ જોઈ. તમે પ્રસિદ્ધ ઉદાહરણ લ્યો ને, નાની એવી શબરી, આ વર્લ્ડનું મોટામાં મોટું વિશ્વાસનું જો ઉદાહરણ હોય તો શબરી. નાની ઉંમરની શબરી, તેથી એના ગુરુ એમ કીધું કે તને રામ દર્શન થશે. ત્યારથી રાહ જોતી હતી, રાહ જોતી હતી. વૃદ્ધ થઈ ગઈ, મૃત્યુના સમીપ આવી ગઈ, ગુરુએ વિદાય લઈ લીધી, તો એ શબરીનો વિશ્વાસ તૂટ્યો નથી, ડગ્યો નથી. અને વિશ્વાસ ડગ્યો નહીં એટલે જ રામને ત્યાં આવવું પડ્યું. અને આપણે તો 100 મહિનાને જ મેળાવતો ભાઈ, ક્યાંક ભરોસો બાંધી વિશ્વાસ કરીએ, 100 મહિનામાં કાંક વાંધો પડે ને એટલે હાંધો તૂટી જાય. લ્યો ધીરજ નથી ને બાપ, ધીરજ નથી. અને ભક્તિનો માર્ગ છે ને એમાં તો તમે ડગો નહીં તો કામ આવે. અધ્યાત્મનો માર્ગ ગંગા સતી લખ્યું, એ ભાઈ રે મેરું રે ડગે પણ રે પડે વિપત્તિ પડે
પણ સે નહીં રે વિપત્તિ પડે પડે એક પણ મહિલા ગંગા સતી એમ કે સૌરાષ્ટ્રમાં આપણા વિસ્તારમાં શિવભાઈ વેદાંત ની વાત મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં બાપ પોઝિશન ગમી આવે પ્રેમ ઈનો ઈ રે એનું નામ માણસ આ તો આપણે હરખાય હોય ત્યારે આંકડિયા નાખી દે ને જ્યાં આપણે થોડાક મેળબારા જઈ ને કે હવે એમાં કાંઈ છે નહીં લ્યો પરિસ્થિતિ ગમે એ હોય બાપ સંબંધ અને પ્રેમ એના ઘરમાં રહેવો જોઈએ એમાં ફેરફાર ન થાય ભરોસો એક હોય ગાઈ ખરા આપણે તારો રે ભરોસો મને ભારી અજમલરા તારો રે ભરોસો ત્યાં સાંભળી જાય કે હાલું તાળું માર્યું છે કે નહીં એમ કરીને ખીસા જોવે સાવી હાટું બોલો આમ ભરોસો ક્યાં વિશ્વાસનું ઘર છે બાપ ભક્તિ દશરથજી કંટાળી ગયા છે એટલે પાછા આવ્યા પાછા આવે એનું કામ નહીં એ તો ટકી રહે ચોંટ્યા રહે શબરી આખી જિંદગી રાહ જોઈ ભાઈ એને એના ગુરુને એમ ન કીધું કે તમે કીધું કેદી આવશે કેદી આવશે નહીતર ગુરુને એમ ખીજવી નહીં રોજ ઉગે દી ઉગે ને પૂછે રોજ દી ઉગે ને પૂછે અણી કાઢી નાખે ભરોસો હોય બાપ એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ તુલસીદાસજી દોહાવલીમાં લખ્યું એક ભરોસો અને એ ભરોસા ઉપર કાયમ નભવાનું છો એક દી પાંચ દી નહીં આખી જિંદગી આપણને ઘડી કારા મોઢે ન બોલાય કાંક માન સન્માન ન દેવાનું હોય ત્યાં બાટી જાય લ્યો હવે ત્યાં નથી જવું બાપુનું બધું મેળે સડી ગયું છે કા તને માન દે તો જ સારું પણ એક 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 સ્વાર્થી સંબંધ છે અધ્યાત્મનો સંબંધ કાયમ માટેનો આ એક જન્મ નહીં જન્મ જન્માંતરના સંબંધો છે બાપ એક ભરોસો દશરથજી કંટાળી ગયા પાછા આવ્યા રામ રામ ન મળ્યા કંટાળે એનું કામ નહીં એટલે આવીને કૌશલ્યાજીને એમ કીધું દેવી હું થાકી ગયો રાઘવ નથી આવતો તમે બોલાવો જાઓ જાઓ તમે બોલાવો કૌશલ્યા એ કામ હતું એ પડતું મૂક્યું ભાઈ તમે ન બોલાય એવા મારે મને ધક્કો ખવડાવો છો આપણે કેમ સણકો કરીને જઈએ ખબર પડે ને બેનું સણકામાં પણ આપણે તો સૌરાષ્ટ્રના પડે જ ને પણ લે એ સણકો તો આપણો પ્રાઇવેટ છે કૌશલ્યાજી એમ જ ગયા હું પણ તમે બિરક્યા વગીને આવ્યા એમ કરીને ઉઈ ઉપડ્યા અને તુલસીદાસજી જાણે બેઠા બેઠા જોઈ જોઈને લખતા એમ લખ્યું છે કૌશલ્યાહી જા ભોલન જાઈ કૌશલ્યાહી ભોલન જાઈ ચાલા પરા
કૌશલ્યાજી બોલાવા ગયા અને જ્યાં કૌશલ્યાજી હાથ કર્યો રાઘવ, ત્યાં તો રમતમાંથી દોડતા દોડતા રામજી હામે આવ્યા છે. કૌશલ્યાજી બોલાવ્યા તરત આવ્યા, એટલે દલીલું કરવા વાળા એ પાછો દલીલ કરી કે પિતાજી બોલાવા ગયા નું આવ્યા, મા બોલાવા ગયા આવ્યા. રામના મનમાં આવો ભેદ છે, મા બાપ છે. એલા ભાઈ, ભેદભાવની વાત નથી. બાળકને મા બાપ બધા, પણ બાળક હંમેશા માને વધારે વધારે પ્રેમ કરે છે. બાળક એ તો સાચું છે ને, પહેલો ક્રમ માનો છે. જેને પોતાનું પૈપાન કરાવ્યું એ માને કોણ પ્રેમ ન કરતો? તમે જોજો, અમે બાળક નાનું હોય ને ત્યારે વધારે વધારે માને પ્રેમ કરે. બાપુજી માને કાંઈક કહેતા હોય ને તો બાળક બિચારો આમ બી જાય, માના ખોળામાં લપાઈ જાય. બાળક સાંભળે ને એમ કોઈ દી માને ઠપકો ન, પત્નીને ઠપકો ન દેતા. બાળક જોતું હશે ને બાળક, તો એના મનમાં અનકોન્શિયસ માઇન્ડ, અજાગ્રત મનમાં ક્રેઝ પડી જશે. ક્રેઝ અને મોટો થાય એટલે નફરતનો જન્મ લેશે. ધીસ ઇઝ સાયકોલોજીકલ ઇફેક્ટ. બાળક નાનું હોય એને ભાળતા તમે એની માને અપશબ્દો કયો, ન કહેવાનું કયો, એ બધું બાળક નોંધ તો લઈએ જ તે. એટલે સનાતન ધર્મની પ્રણાલિકામાં પત્નીને તમે કંઈ બોલાવતા, અપશબ્દો ન બોલતા, ગાળો ન દેતા. એટલે માના ઉપર પ્રેમ વધારે હોય એટલે રામજી આવ્યા. પણ એક સંતે આનો બીજો અર્થ કર્યો કે આ જીવ જ્યારે બ્રહ્મને મા બનીને બોલાવા જશે ને તો બ્રહ્મ પકડાઈ જશે. એનો મતલબ માને ખબર હોય પ્રસૂતિની પીડા કેવી હોય છે. આ જીવને જ્યારે બ્રહ્મ માટે આટલી પીડા થાય તો બ્રહ્મ પકડાય, મા બનીને જાય, યાને અંદરથી પીડા જાગે, માતૃત્વની પીડા. પ્રસૂતિની પીડાને બીજું કોણ સમજી શકે બાપ? એવી પીડા જ્યારે મને તમને ભગવાન માટે જાગે ને તે દી સમજી લેજો, હવે ભગવાન આગો નથી, હાથમાં આવી જશે. પણ પીડા હોવી જોઈએ બાપ, તડપણ હોવી જોઈએ. આપણે વાતો કરીએ અમને અમારો ભગવાન વાલો બહુ, અમને પ્રેમ બહુ, અમે વધારે વધારે ઠાકોરજીને સેવા કરીને એવી વાતો કરી, પણ તમારે તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારજો, તમને તમારો ઠાકોરજી સાંભળ્યો ને કારે રોવાઈ ગયું છે? હે, તમે જો પ્રેમ કરતા હો તો તમને આહુડા આવવા જોઈએ બાપ. પ્રેમમાં તો રોવાનું હોય, પ્રેમ તો વિરહી દશા છે. પ્રેમમાં સ્તુતિ ન હોય, પ્રેમમાં વાતો ન હોય, પ્રેમમાં તો રોવાનું હોય. વિરહની દશા છે પ્રેમી. અને જો આપણને આપણા ઈશ્વર ઉપર, આપણા ભગવાન ઉપર જેની આપણે ઉપાસના કરતા હોઈએ, હું એમ નથી કહેતો રામ રામ શ્યામ ઘનશ્યામ રામદેવજી શિવજી માતાજી તમે જે માનો એ મુબારક, પણ એને તમે સાચા દિલથી પ્રેમ કરતા હોય ને તો તમને એને યાદ રડાવી દેવી જોઈએ, તો તમે પ્રેમ કરો બાપ. ગૌરાંગ મહાપ્રભુ હરિબોલ હરિબોલ કરતા ત્યાં તો એની આંખમાં આંસુથી ધારા વહેતી, રામકૃષ્ણ પરમહંસ માં માં કહેતા ત્યાં તો સમાધિ લાગી જતી બાપ. પ્રેમ આને કહેવાય. એટલે સંતે કીધું કે માં બનીને બોલાવા જાઓ તો બ્રહ્મ આવે. કે કૌશલ્ય હાથ પકડી લે, એનો અર્થ એક સંતે એવો કર્યો કે કોઈ ગુરુજી બ્રહ્મનો હાથ પકડીને આપણને હાથમાં આપે ને તો બ્રહ્મ પકડાય, નહીતર ન. સીધે સીધો આપણે બુદ્ધિના તાનમાં એમ કહીએ કે અમે અમારી રીતે પોગી જવું ને અમે પકડી લેવું, તો એમ એ વાતમાં માલ નથી. કોઈ ઓળખાણ કરાવનારો જોશે, બ્રહ્મને ઓળખાવનારો તો જોઈએ ને. બ્રહ્મને તમે ડાયરેક્ટ કેમ ઓળખી જાઓ? એની ઓળખાણ આપનારો જોઈએ. નિગમ ને દિશિ અંતર પાવા, વેદો જેને નેતિ નેતિ કહી બોલે છે ઈ પરમાત્મા, માં જનેતાના હાથમાં આવી ગયા છે. બાવડું પકડીને લઈ ગયા, હાલ ખાવા બે જા, હાલ આવીને દશરથજીને સોંપ્યા, લ્યો તમારા લાડક્યાને લ્યો ખવડાવો. દશરથજી ખોળામાં બિહારીને થાળીમાં જમવાનું તૈયાર કરે, એક બટકું રાઘવના મોઢામાં દે, એક પોતે લે.
એક બાપનો પ્રેમ બતાવ્યો, પણ એમાં બન્યું એવું કે ખાતા ખાતા રાઘવને ખવડાવવાનું ભૂલી ગયા ને એકલા ખાવા માંડ્યા, એટલે ઓલો ખોળામાં બેઠેલો રાઘવ ચટકી ગયો, ભાગી ગયો. આ જીવ એના ઉપર પરમાત્માની કૃપા છે, એટલે એને યાદ કરીને તમે ઉપભોગ કરજો, ઉપયોગ કરજો. પણ આપણે એને ભૂલી જઈએ ને ત્યારે હાથમાં આવેલો બ્રહ્મે ચટકી જાય છે. આ તો એની કૃપા છે, બાપ એટલે આપણને બધું એને આપ્યું છે. એ જ્યારે આપણે કૃપાને ભૂલી જશું ને ત્યારે આપણું બધું ઉયું જશે. અદભુત લીલા છે. ધીમે ધીમે રામજી મોટા થવા લાગ્યા છે, જનોય આપવાનો વિધિ થયો છે, ઉપનયન વિધિ સંસ્કાર. અને જનોય આપીને પછી ગુરુના ઘેર ભણવા જવાનું, આપણી એક પરંપરા હિન્દુસ્તાનની. અને એટલા માટે ગુરુ ગ્રીહ ગયા પઢન વશિષ્ઠજીને એમ નો કે બાપજી કલાક કલાક ટ્યુશન આપવા ઘેરે આવો છોકરાઓને, તો એને તો સગવડતા હતી, રાજા હતા, પણ એમ નથી કીધું બોલો. હા, નહીતર એમે કહે કે તમારે વાહનનો મેળ ન હોય તો તેથી ભલે ને ઘોડાગાડી હોય કે રથ હોય, અત્યારે એના સમયમાં ઇનોવા છે, ફોર્ચ્યુનર છે, બધું છે. એમ દશરથજી કીધું હતો કે ઇનોવા તમને તેડી જાય ને મૂકી જાય, લ્યો તો રથ તેડી આવે ને મૂકી આવે. પણ એવું નથી કીધું, છોકરાઓને એમ કીધું કે તમે ગુરુના આશ્રમમાં જાઓ અને સેવા કરતા શીખો. ગુરુ આશ્રમની પાછળનો હેતુ આ, એના અંદરથી અમે રાજકુમાર છીએ એવો ઈગો ઉભો જાય. કારણ કે ગુરુ આશ્રમમાં બધા સરખા, કૃષ્ણય ભણે ને સુદામોય ભણે, સાંદિપનીના આશ્રમમાં કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં. અને આશ્રમ હંમેશા એને જ કહેવાય જ્યાં નાના મોટાનો ભેદ ન હોય, એનું નામ જ આશ્રમ. જ્યાં ભેદભાવ હોય કે આ આ આ નાનો ના મોટો, એને 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 આશ્રમ ન કહેવાય. ત્યાં તો બધા જ સમાન છે, બધા જ સરખા. વગર સ્વાર્થનું આ ઘર છે, વગર સ્વાર્થ. બાકી તો દુનિયા સ્વાર્થી છે બાપ, સ્વાર્થ હોય તો બધા. એકવાર એક શેઠ બાપા હવારમાં 10 વાગે હિંચકતા હતા હિંડોળે, હિંડોળે હિંચકે ત્યાં એક ભાઈ આવ્યો,
કૂણી કૂણી તાજી ભીંડાની શીંગું દોઢો ભયંકર આમ પ્લાસ્ટિકના ઝબલામાં આપી શેઠ બાપાને. બાપા લ્યો આ પહેલું વહેલું શાક ઉતર્યું ને એટલે એમ થયું તમને દઈએ. શેઠ બાપા કે પહેલું વહેલું શાક ઉતરે તો રામજી મંદિરે સોરે એમ દેવાય મને? ના ના બાપા, અમારે તમારાથી મોટું શું છે, તમને જ દેવાય. બે બે બાપા શાહ પીધો જા. ના ના મારે ઉતાવળ છે. એ માણસ પ્લાસ્ટિકનું ઝબલું દઈ અને નીકળી ગયો. શેઠાણી આ જોયું એટલે તરત આવ્યા, લાવો લાવો બપોરે દાળ ભાત હારે કોરો ભીંડો કહી દો. બેનું ને તો શું હોય, ના કટકી કરું કટકી. શેઠ બાપાએ કીધું કે અટાણે બપોરે ભીંડો ન ખવાય, વાયડ્યો પડે. શેઠાણી કે બપોરે વાયડ્યો પડે? હા જે ખવાનું મનાય હોય બપોરે તો ખાવો જોઈએ ને. શેઠે કીધું તને નહીં સમજાય, એ વાયડ્યો જ પડે. એક કામ કર, તું ફ્રીજમાં મૂક ફ્રીજમાં. શેઠાણી કે પણ આ તાજો ભીંડો વાસી કરીને ખાવો છે? હું તને કહું એમ કરીને પરાયણે ફ્રીજમાં મુકાયો. લ્યો ભાઈ, અને એ હાજે પાંચ સાડા પાંચ ત્યાં જાવ. ઓલો ભાઈ પાછો આવ્યો ભીંડાવાળો. શેઠ બાપા પાછા એ જ કે, કેમ ભાઈ? પપ્પુ કેમ આવ્યો? એ જે બાપા એક 500 રૂપિયા ઉછીના દો ને. એટલે શેઠે કીધું, શેઠાણી હા ઓલો ભીંડો ભાઈને પાછો આપો, આ 2 ગ્રામ ભીંડો 500માં પડશે. સુરનાર મુનિ સબકી હરિધિ સ્વાર્થ. આ ઓડિયા જ છે બાપ, એકબીજાને છેતરવાની સ્કીમ. સ્વાર્થ વગરનું ઘર એટલે ગુરુ ઘર છે, સંતનું ઘર છે, આશ્રમ છે. કોઈ સ્વાર્થ વગર સેવા થાય એને સંત કહેવાય, કોઈ સ્વાર્થ વગરનું ઘર હોય એને આશ્રમ કહેવાય. કોઈ સ્વાર્થ વગર, જ્યાં કોઈ નાનો નથી મોટો નથી. ચારે દીકરાઓને મોકલ્યા, જા બાપ વશિષ્ઠજીના આશ્રમમાં ભણવા જાઓ. જેના શ્વાસો શ્વાસમાં વેદ વહેતો હોય એને ભણવું થોડું પડે બાપ. હે, આ તો બ્રહ્મતા, પણ છતાંય મનુષ્ય તરીકે આવ્યા છે તો મનુષ્યના તમામ ગુણધર્મો સ્વીકાર્યા છે. અલ્પકાલ સબ વિદ્યા ભાઈ ગોસ્વામીજી લખ્યું, ટૂંક સમયમાં બધી વિદ્યા અભ્યાસ કરી લીધો. વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને પાછા આવ્યા, પછી તો તરુણ અવસ્થા છે. અશ્વ ઘોડા ખેલવે છે, પિતાને કાંક કામ હોય તો મદદ કરે, મૃગિયારમમાં જાય છે. અદ્ભુત અયોધ્યાની સ્થિતિ અદ્ભુત બતાવી છે ગોસ્વામીજી. હવે અહીંથી આખું ચેપ્ટર બદલાવ્યું, પ્રકરણ બદલાવી નાખ્યું નવલકથાની જેમ. અહીંયા સુધીની વાત કરી, હવે અહીંથી પ્રકરણ ચેન્જ કર્યું. યહ સબ ચરિતા કહા મે ગાઈ, યહ સબ ચરિતા કહા મે ગાઈ, યહ સબ ચરિતા કહા મે ગાઈ, યહ સબ ચરિતા વિશ્વામિત્ર મહામુનિ જાય બછહી બિપિન શુભ આશ્રમ જાની. એક સોપાઈમાં વિશ્વામિત્ર નો બાયોડેટા આપી દીધો, આખો પરિચય આપ્યો. વિશ્વામિત્ર કોણ, ક્યાં રહે છે, શું કરે છે? વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી વિપિના
સહી બિપીરા સુહ આશ્રમ જાની તહાં જપ જાગ્યા જોગ મુનિ પરહી તહાં જપ જાગ્યા જોગ મુનિ પરહી અતિ મારી વિશ્વામિત્ર નો પરિચય આપ્યો, આખો પરિચય. વિશ્વામિત્ર નામના ઋષિ જંગલમાં રહેતા, આશ્રમ બનાવી જપ તપ યજ્ઞ યાગાદિક કર્મો કરતા, પણ મારીસ અને સુબાહુ નામના રાક્ષસથી ડરતા હતા. મારીસ અને સુબાહુ નામના રાક્ષસથી ડરતા હતા એવું લખ્યું છે. આટલો પરિચય આપ્યો. એને અંદરથી ચિંતા હતી, એનો યજ્ઞ અધૂરો હતો, એની પાસે તપ એટલું, તાકાત એટલી, પણ એને વિવેક હતો કે આને મારે ન મરાય, આને મારે ન મરાય. એટલે વિશ્વામિત્ર એને કઈ કહેતા નહોતા, પણ એને સમાચાર મળ્યા કે બ્રહ્મનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અયોધ્યામાં. એટલે એને એમ થયું કે લાવીને જાઓ, બ્રહ્મને મળું. જો બ્રહ્મ હોય તો માગી લઈ આવું, મનુષ્ય હોય તો આંટો મારી લઈ આવું. એ રસ્તામાં ઉપડ્યા છે. રસ્તામાં સરયુ નદીના કાંઠે નાહી ધોઈને સંધ્યા કરી પછી અયોધ્યામાં ગયા. ઘણા લોકો કહે કે ન્યા હું કામ સંધ્યા કરી, અયોધ્યામાં જઈને કર્યું હોત તો. કોકને ઘેરે જાઓ ને ત્યારે મહેમાન તરીકે જાઓ, એને અગવડતા ન પડે એનું ધ્યાન રાખજો. આપણું નાવા ધોવાનું પૂજાપાઠ રસ્તામાં પતાવી લેવા. હવે સુરત જેવું હોય, નાનું 10x10 રૂમ હોય ને એને ઘેરે આપણે જઈને મારે નાવા નોખો રૂમ જોઈએ ને પૂજા કરવા રૂમ જોઈએ, કેમ મેળાવે બા? મહેમાનની મર્યાદા હોય મહેમાનની. અયોધ્યામાં આવ્યા, સુંદર આદર આપ્યો. એ કથાને આપણે હજી કથા તો આગળ હાલવાની, પણ એ પહેલાં થોડીક સન્માન વિધિ છે. એક ગાડી માનવ મંદિરને ભેટ આવી છે, એટલે પુનઃ કથાને કન્ટિન્યુ ચાલુ રાખી અને પછી ડાયરો ચાલુ કરજો, એટલે હજી કથા તો આગળ હાલશે પણ વચ્ચે સન્માન સમારોહ. હાલો, જય સિયારામ. બધાને બોલવાનું છો, જે બોલાવું એટલે કંઈક વાતાવરણમાં આનંદ આવી જાય. બોલો, રામચંદ્ર ભગવાન કી જય. બાલ કૃષ્ણલાલની જય. ઘનશ્યામ મહારાજની જય. માત પિતાની જય. કુળદેવી માતાની જય. રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ. અંતે ભાઈ પછતાએ ગો, જબ પ્રાણ જાએ ગો છૂટ. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, તો અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મિટ જાય. એવી આરતી કરું મારા રામની રે, મારા રામની રે, મને લાગી લગની સીતારામની આરતી. આરતી કરું મારા રામની રે, મારા
રામની રે મને લાગી લગની સીતા રામની આરતી કરું મારા રામની રે બોલો રામ મને લાગી લગની સીતા રામની ગંગા યમુના ના પ્રભુ નીર રે સર ચંદન ના તિલકિયા રે તિલકિયા રે મને લાગી લગની સીતારામની કેસર ચંદન ના તિલકિયા રે તિલકિયા રે મને લાગી લગની સીતારામની આરતી કરું મારા રામની રે મને લાગી લગની સીતારામની આરતી કરું મારા રામની રે મારા રામની રે મને લાગે લગની સીતારામની ભાત રે ભાત ના ભોજનિયા લાવું ભાત માખણ મિસરી ના સાથ મારે સાથ મારે મને લાગી લગની સીતારામની માખણ મિસરી ના સાથ મારે સાથ મારે મને લાગી લગની સીતારામની પૂરણ આવ્યા પ્રભુજી અમે તમારે શરણે આવ્યા પ્રભુજી અમે તમારે શરણે વારી વારી લઉં વારણા રે ઓ વારણા રે મને લાગી લગની સીતારામની વારી વારી લઉં તો વારણા રે આરતી કરું મારા રામની રે મારા રામની રે મને લાગી લગની સીતારામની આરતી કરું મારા રામની રે મારા રામની રે મને લાગી લગની સીતારામની આરતી કરું મારા રામની રે મારા રામની રે મને લાગી લગની સીતારામની આરતી કરું મારા રામની રે મારા રામ ઓ મને લાગી લગની સીતારામની 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 બોલીએ શ્રી રામાયણ મૈયા કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગર્ગધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદિ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે